ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिशान् दिशान्तिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मां ब्रह्म निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिशान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः सर्ववेदान्ताः

सद् स्वप्नान्त आचिक्क्या आरुणये आदेशविजिज्ञा सवे, आदेश सवे श्वेतकेतवे सत्संपन्नायच तो 13मो 14 खंड 13मो <coughs> म्हणजे मीठाना गांगडाने પાણીના ભરેલા ગ્લાસમાં નાખ્યો અને એ દ્વારા મીઠું સંપૂર્ણ પાણીમાં વ્યાપ્ત છે આંખથી ભલે ન જણાય અને હાથથી હવમૃશ્ય એટલે હાથથી પણ ભલે ન જણાય છતાં પણ મીઠું જળમાં છે જ વ્યાપ્ત છે અનુગત છે એવું પ્રયોગ દ્વારા બતાવ્યું તેરમો ખંડ આ છે અને ચૌદમો ખંડ હવે ગાંધાર દેશવાળો પુરુષવાળો છે તેરમો અને ચૌદમો ખંડ એ તત્વમસી મહાવાક્યના ઉપદેશની અપૂર્વતા બતાવે છે અપૂર્વતા એટલે અપૂર્વ ઉપદેશ છે આના જેવો ઉપદેશ બીજે ક્યાંય નથી એટલે કે પ્રમાણાંતરથી ગમ્ય ન હોય અન્ય કોઈ રીતે જાણી ન શકાય પ્રમાણાંતરથી જે ગમ્ય નથી એટલે જે મીઠું આંખ આંખ દ્વારા ન જણાય સ્વાદેન્દ્રિય સિવાયના એક પણ પ્રમાણથી પાણીમાં જે મીઠું છે એ જણાય નહીં આને અપૂર્વતા કહેવાય સ્વાદેન્દ્રિયની દરેકે દરેક પ્રમાણ અપૂર્વ છે જેને પ્રમાણની જે વ્યાખ્યા છે એમાં અનધિગતત્વમ એવું કહેવાય છે અબાધિતમ અનધિગતમ ફલવત અર્થજનકમ પ્રમાણમ પ્રમાણની વ્યાખ્યા શું છે અબાધિતમ જે અબાધિત જ્ઞાન જન્માવે છે પ્રમાણ દ્વારા જે પ્રાપ્ત થાય જ્ઞાન એ બાધિત ન થાય પછી અનધિગત જ્ઞાન જન્માવે છે એટલે જે પ્રમાણથી જે વિષયનું જ્ઞાન થાય એ વિષયના જ્ઞાનને અન્ય પ્રમાણ પડકારી પણ ન શકે અને સમર્થન પણ આપી ન શકે એને કહેવાય અપૂર્વત્વમ કહેવાય તો અને પછી ફલવત અર્થજનકત્વમ એટલે કે પ્રમાણ દ્વારા જે જ્ઞાન થાય છે એ સાર્થક છે ચરિતાર્થ છે કંઈ શ્રમ જન્માવે એવું નથી આંખ દ્વારા જે કંઈ પણ જ્ઞાન થાય તો એ સાર્થક છે ચરિતાર્થ છે એટલે અનધિગતત્વમ એટલે કે અપૂર્વજનકત્વમ અપૂર્વ બોધકત્વમ તો બ્રહ્મણઃ ઔપનિષદત્વમ જે પરમાત્માને આપણે પ્રાપ્ત કરવા માટે આટલી સાધના વગેરે કરી રહ્યા છીએ પરમાત્માનું ઔપનિષદત્વ એટલે કે પરમાત્માનું પ્રમાણાંતર અનધિગમ્યત્વ પ્રમાણાંતરથી અન્ય કોઈ પ્રમાણથી ઉપનિષદ સિવાયના બીજા કોઈ પ્રમાણથી બીજી કોઈ સાધનાથી બીજા કોઈ કર્મો કે ઉપાસનાઓ કે કંઈક દિવ્ય વ્યવહાર સાધના વગેરેથી પરમાત્માની પ્રાપ્તિ થાય એવી નથી પરમાત્માનઃ બ્રહ્મણ અનધિગતત્વમ અપૂર્વત્વમ પ્રમાણાંતર અનધિગમ્યત્વ તેરમો અને ચૌદમો ખંડ બતાવે છે તેરમો ખંડ આપણે અભ્યાસ જોયો લવણવાળો વાળો છે આ બધા ઉદાહરણો યાદ રાખજો આઠમા ખંડમાં આ ઉદાહરણ એટલે ટૂંકમાં આઠમા માં આટલા બધા પછી કયા કયા દ્રષ્ટાંતો હતા પાણી સમુદ્રમાં અને વરસાદમાંથી પડે પછી વૃક્ષ વૃક્ષવાળો બીજ વડવૃક્ષવાળો লবণવાળા છે હે સિંહ સિંહ બસમાં હા એટલે સિંહોવા વ્યાઘ્રોવા વરાકોવા અને બધા મંત્રો છે એટલે દૃષ્ટાંતેના મામ પ્રત્યુ મને દૃષ્ટાંત પૂર્વક સમજાવો એટલે આ પ્રમાણે દરેકે દરેક આવર્તનમાં તત્ત્વમસી ઉપદેશના આવર્તનમાં આવી રીતે દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે વાત કરી જ નથી એટલે દરેક વખતે તત્વમસીનો જે અનુવાદ છે એટલે જે સત જેમ કે લવણવાળું મીઠાના ગાંગડાવાળું જે ઉદાહરણ છે એમાં તત્વમસીનો ઉપદેશ કેવી રીતે કહેવાય કે જેમ મીઠાનો ગાંગડો સમગ્ર જળમાં વ્યાપ્ત થઈ ગયો છે એ આંખ અને સ્પર્શેન્દ્રિયથી ન જણાય પરંતુ કેવળ પ્રમાણાંતરથી એટલે કે કેવળ સ્વાદેન્દ્રિય રૂપી પ્રમાણથી જ જણાય એવી જ રીતે જગત કારણ સત પરમાત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે સતને શોધવાની જે રીત છે ઓળખવાની રીત છે એ કેવળ શાસ્ત્ર આચાર્યના ઉપદેશ પૂર્વકની જ છે શાસ્ત્રના આચાર્યના ઉપદેશ પૂર્વક એનું અન્વેષણ કરીએ ત્યારે જે સત જગતમાં અનુગત રૂપે અનુસ્યુત રૂપે ઓળખાય છે એ સત તું છે આવો તત્ત્વમસીનો ઉપદેશ કહેવાય તત્ત્વમસી એટલે તે તું છે પણ તે તું છે નો સંદર્ભ દરેક વખતે જુદો છે જે તું સમજવા માંગે છે એટલે શ્વેતકેતુની જે જિજ્ઞાસા હતી એ જિજ્ઞાસાનું અનુવાદ કરીને કહેવાનું કે તને આ જે જિજ્ઞાસા હતી તો એ જગત કારણ સત જગતમાં અનુસ્યુત છે એ સત તું છે લવણવાળા દૃષ્ટાંતમાં આ રીતે તત્વમસી લખાય અને હવે ગંધાર દેશ વાળું ઉદાહરણ આવે છે એટલે જેમ લવણ મીઠાના ગાંગડા વાળા ઉદાહરણમાં જેમ સ્વાદેન્દ્રિયથી મીઠું જણાઈ જાય છે તો સતની ઉપલબ્ધિ માટે એ વિશિષ્ટ પ્રમાણ શું છે સતની ઉપલબ્ધિ આપણને કેવી રીતે થાય જગતમાં અનુસ્યુત જેમ પાણીમાં અનુગત રૂપે મીઠાની ઉપલબ્ધિ સ્વાદેન્દ્રિય રૂપી પ્રમાણથી થઈ તો એ જગતમાં અનુસ્યુત પરમાત્માની ઉપલબ્ધિનું સ્વાદેન્દ્રિય જેવું વિશિષ્ટ અપૂર્વ પ્રમાણ કયું છે એવું શ્વેતકેતુ ચૌદમાં ખંડમાં પૂછે છે શ્વેત કેતુની વિશેષ ઉપાય જાણીને કૃતાર્થશ્યામ હું કૃતાર્થ થઈ જવું તદ્દગનમૂલમ સત તસ્ય એવ ઉપલબ્ધ કહ ઉપાય તો એ સતની ઉપલબ્ધિનો કયો ઉપાય છે સત અણીમાં અવિનાશી સત્ય છે જગતનું રહસ્ય છે જગતમાં અનુસ્યુત છે એવું જાણવાથી કૃતાર્થતા ન થ ન થાય જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે તો બહુ બહુ તો પરમાત્માની આપણે પૂજા કરીએ આરાધના કરીએ સેવા કરીએ જગતમાં પરમાત્મા છે એનાથી આપણને શું ફાયદો થાય કંઈ નહીં એટલે કૃતાર્થતા ન થાય તો પછી સતને જગતમાં અનુસ્યુત રૂપે જાણીશું તો કૃતાર્થતા કૃતકૃત્યતા નથી તો સતને કેવી રીતે જાણું તો હું કૃતાર્થ થવું સતને પરમાત્મા જગતમાં વ્યાપ્ત રૂપે ઓળખીશું તો કૃતકૃત્યતા અંતિમ જે ચરમ જેને છે કે ને કંઈ બનવાનું બાકી ન રહે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી ન રહે કંઈ જાણવાનું બાકી ન રહે તો એવી કૃતક પ્રાપ્ત ન થાય તો સતને કેવી રીતે જાણું તો હું પોતે કૃતકૃત્ય થવું મારી સર્વ જિજ્ઞાસાઓની નિવૃત્તિ થઈ જાય એવું શ્વેતકેતુ અહીંયા પૂછે છે સતને કેવી રીતે જાણું તો હું પોતે કૃતાર્થ થવું મારું સર્વ પ્રયોજન સર્વ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય તો એ સુંદર આ સાતમો ખંડ છે અરે સાતમું આવર્તન છે ચૌદમો ખંડ અહીંયા સમજાવે છે હા તો ભાષ્ય છે આ શ્વેતકેતુની જે જિજ્ઞાસા પ્રગટ થાય છે બોલો તો જિવેદકેતુની જિજ્ઞાસા કોણ બોલે છે ભાષ્ય વાંચ્યું છે કોણે વાંચ્યું છે આ ભાષ્ય મેં મોકલેલું ચૌદમા ખંડનું વાંચ્યું છે વાંચ્યું છે બોલો જો સંધિ વિચ્છેદ સાથે બોલવાનું છે હમ નહીં નહીં સંધિ વિચ્છેદ સાથે વિચ્છેદ વગર સંધિ વિચ્છેદ સાથે યદી एवम् লবণ અણીમાં બસ આટલું વિચારીએ પહેલા 1 મિનિટ આટલું વિચારીએ પહેલા યદી एवમ লবণ અણીમાં વત એટલે અત્યંત નાના જે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી જાય પછી મીઠાના જે કણો અત્યંત સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ આખા પાણીમાં ફરતા હોય વ્યાપ્ત હોય એ લવણ અણીમાં અત્યંત સૂક્ષ્મ મીઠાના કણા કણોની જેમ ઇન્દ્રિયૈ અનુપલભ્યમાનમ અપી જગન્મૂલમ સત તો ઇન્દ્રિય વડે અનુપલબ્ધ છે જગતમૂલમ સત જગતમાં ક્યાંય સત દેખાતું નથી સત એટલે પરમાત્મા જણાતા નથી પરમાત્માને ઓળખ્યા ના હોય તો જ ન જણાય આમ તો સત રૂપે છે સત્તા રૂપે આપણને પરમાત્માનો અનુભવ થાય જ છે છતાં પણ જાણે કે એવું કહેવાય ઇન્દ્રિય અનુપલબ્ય માનમ સત ઉપાયાંતરેણ ઉપલબ્ધમ શક્ય તે તો ઉપાયાંતરથી એની ઉપલબ્ધિ શક્ય બને છે શ્વેત કેતુ પૂછે જે યદ ઉપલંબાત કૃતાર્થ કૃતાર્થ શ્યામ જેને ઉપલંભ કરીને ઉપલંબ ઉપલબ્ધ જેને જેની ઉપલબ્ધિથી હું કૃતાર્થ થઉં હું કૃતકૃત્ય થવું અનુપલંભાત ચકૃતાર્થશ્યામ અને જેને જેની ઉપલબ્ધિ જેને ન જાણવાને કારણે જ હું અકૃતા છું અકૃતા્થતા સેના લીધે છે પરમાત્માને ન જાણવાને લીધે જ ન ઓળખવાને લીધે પરમાત્માને ઉપલબ્ધ ન કરવાને લીધે જ તસૈવ ઉપલબ્ધ કહ ઉપાય એ ત એની ઉપલબ્ધિ માટે કયો ઉપાય છે એટલે પરમાત્માની ઉપલબ્ધિ માટે કયો ઉપાય છે એવું કરતા એવો ઉપાય બતાવો પરમાત્માની પ્રાપ્તિનો કે જેથી હું પોતે કૃતકૃત્ય થવું એટલે હું કૃતકૃત્ય થવું એવું શ્વેતકેતુને પરમાત્માને કેવી રીતે જાણવું તો કૃતકૃત્ય થવું જેમ મીઠાના ગાંગડાને પાણીમાં વ્યાપ્ત રૂપે જાણવા જાણ્યો તો આપણ આપણું જે કંઈ પ્રયોજન હતું એ સિદ્ધ થઈ ગયું ભાઈ મીઠું ક્યાં છે તો કે ભાઈ આ પાણીમાં ભળી ગયું છે બહુ સરસ ચાલો એટલે પ્રયોજન સિદ્ધ થઈ ગયું તો એવી રીતે પરમાત્માને જગતમાં વ્યાપ્ત રૂપે જાણી લઈએ તો બહુ બહુ તો આપણો જે જીવન વ્યવહાર જે છે ને એ સુંદર સુમેળ સારો રહે એટલે જગતમાં વ્યાપ્ત રૂપે પરમાત્માને જાણી લઈએ તો રાગદ્વેષ વગરનો નિષ્પક્ષ તટસ્થ પ્રેમાળ બીજાના સર્વના સ્વીકારવાળો આપણે જેને કહેવાય ને માનવતા વગેરે ખીલી ઊઠે સ્વર્ગ જેવું વાતાવરણ થઈ જાય તો આ હવે એ અંતિમ કૃતકૃત્યતા નથી તો સત પરમાત્માને કેવી રીતે જાણું તો હું કૃતકૃત્ય થઉં એ શ્વેત કેતુની જિજ્ઞાસા છે ખ્યાલ આવે છે જગતમાં વ્યાપ્ત રૂપે પરમાત્માને જાણવાથી અંતિમ કૃતકૃત્યતા નથી અંતિમ એટલે અંતિમ એટલે અંતિમ શબ્દનો શું અર્થ થાય વેદાંતમાં હા વાહ ભાઈ વાહ નિરતિશય શબ્દની શું છે વ્યાખ્યા આપણે સમજ્યા છીએ

નિશય સુખ કે નિરતી ના ના આપણે તો નિરતીશય શબ્દ ની ડાયમેન્શન બહુ ઘણી વખત સમજાવ્યું છે એ તો બરોબર આપણે બહુ વખત પેહલા સમજાવેલું છે એકવાર થઈ જવું કૃત પછી બીજી વાર થવાની જરૂરિયાત ન રહે એવું સુખ પ્રાપ્ત કરું કે બીજી વાર સુખી થવાની ઈચ્છા જન્મે જ નહીં એને નિરતિશય સુખ કહેવાય બરોબર છે પણ એકવાર વાર આપણે સુખની ઈચ્છા નિવૃત્તિની વાત જ નથી અહીંયા કોઈ જ શબ્દને સમજવાનો છે ઈચ્છાની નિવૃત્તિ ક્યાં અહીંયામાં નિરતિશય શબ્દ નિરતિશય શબ્દ એટલે એનાથી વધીને કઈ ન હોય તો બધા ડિક્શનરી મીનિંગ છે એ કે નથી જોઈતા નિરતિશય શબ્દ ડાયમેન્શન એટલે આપણે હકીકતમાં એવું જ સુખ ઈચ્છી રહ્યા છીએ કે એકવાર પ્રાપ્ત થયા પછી બીજી વાર સુખનો સાધક ન રહે મારામાં એટલે સુખ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રહે એટલે નિરતિશય શબ્દ નિરતિશય કૃતકૃત્યતા અંતિમ કૃતકૃત્યતા ચરમ કૃતકૃત્યતા કે એકવાર એ પ્રાપ્ત થાય પછી કૃતકૃત્ય બનવાની જરૂરિયાતમાંથી મુક્ત થઈ જઈએ આપણે તો શ્વેત કીધું અહીંયા એ પૂછે છે એનો ઉપાય ઉપલબ્ધ દ્રષ્ટાંતેના તથા સૌમ્ય હોવા જ તો જેવી રીતે કે છે આ બધા મંત્રો ગોખી કાઢવા જેવા છે મંત્ર ભાષ્ય આ બંને ચૌદમો અને સોળમો ખંડ ચૌદમો ગંધાર પુરુષ વાળો છે અને સોળમો ખંડ તપ્ત પરશુ વાળો છે બંને સુંદર છે યથા ગંધારેભ્ય અભિનદ્ધાક્ષમ આનીય તમ અતિજને વિસૃજેત આ મંત્ર છે એટલે કંડિકા છે ચૌદમા ખંડની પહેલી કંડિકા ઉપ આગળનું જે છે એ સંબંધ ભાષ્ય હતું હવે કંડિકા છે યથા સોમ્ય પુરુષમ ગંધારેભ્ય અભિનદ્ધાક્ષમ આનીય તમ અતિજને વિસૃજેત ક્ષ વિસૃષ્ટ આમ ભૂમો પાડે છે ઓલો તો ગંધાર મને મારા ખ્યાલ બધાને ખબર છે ને ગંધાર પુરુષ એટલે ઉદાહરણ હા લુટારુઓ હા ચોર ડાકુ તસ્કરો લૂંટારાઓ ધોળે જ દિવસે જે કંઈક લૂંટ કરે ને એને લૂંટારા કહેવાય એવું બધા આપણે રુદ્રમ ભણ્યા ને એમાં તસ્કર કોને કહેવાય ચોર કોને કહેવાય અને ડાકુ કોને કહેવાય લૂટારા કોને કહેવાય ને બધાએ જુદા જુદા અર્થ આપેલા છે એમાં તો યથા યથાસોમ્ય હે સૌમ્ય જેવી રીતે પુરુષમ કોઈક પુરુષને સજ્જનને ગંધારેભ્ય ગંધાર દેશમાંથી અભિનદ્રાક્ષમ એટલે જેની અક્ષ અક્ષ એટલે આંખે પાટા બાંધીને અભિનદ્રક્ષમ એટલે આંખે પાટા બાંધીને આનીય એને લેવામાં લઈ આવવામાં આવેલો છે તમ તત અતિજને વિસૃજેત અને પોતાના સ્વદેશ એવા ગંધારમાંથી અતિજન અત્યંત એકાંત એટલે કે જેને કહેવાય ને નિર્જન વનમાં અતિજને એટલે જનથી અતિક્રાંત થયેલું એટલે કે નિર્જન નિર્જન કોઈક એવા રણપ્રદેશમાં દેશમાં એને વિસૃ તેને છોડી દેવામાં આવ્યો હોય આંખે પણ પાટા બાંધેલા છે અને હાથ પણ પાછળ બાંધેલા છે અભિનદ્ધ એટલે આંખે પણ પાટા બાંધેલા છે અને હાથ પાછળ બાંધેલા છે અને સયથા તત્ર અને તે પછી એને દિશાનું ભાન નથી અને એ પોતે જાતે પણ એ હાથના પાટા કે આંખના પાટા ખોલી શકતો નથી ત્રત્ર પ્રાંગવા ઉદંગવા અધરાંગવા પ્રત્યંગવા ચારે બાજુ એ પ્રાંગ એટલે પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં પશ્ચિમ દિશામાં ઉપર નીચે બધી જ દિશામાં ચારે દિશામાં પ્રધ્માહિત બૂમો પાડે છે ચીસો પાડે છે અભિનદ્રાક્ષ આનીત હા મને કોઈએ આંખે ને હાથે પાટા બાંધીને અહીંયા લઈ આવ્યું છે અભિનદ્રાક્ષ વિસૃષ્ટ આંખે અને હાથ પાટા બાંધેલા મને અહીંયા છોડી દેવામાં આવ્યો છે એમ એ પ્રધમા ધમા ધાતુ છે ક્યાંય ખબર છે ધમા ધાતુ ક્યાંય આવેલી છે આપણે આવું છે ને એટલા માટે હું કહું છું શંકર ભાષ્ય થોડુંક વાંચો આમ આપણી પોતાનું લાગવી જોઈએ અમુક ધાતુ હતો ધમા ધમા ધાતુ ક્યાંય આવી છે પેલા અધ્યાય માં શંખમ દંખમ જે બધું શંખ ફૂંકો હોય ને એ શંખ ફૂંકવા માટે કેટલી બધી તાકાત જોઈએ ને તાકાત પૂર્વક બૂમો પાડીએ આપણા હવા છોડીએ શંખ ને આવી રીતે પછી બીજે ક્યાંય બ્રુદ્ર ઉપનિષદ માં મૈત્ર બ્રાહ્મણ માં આવેલી છે ત્રણ દૃષ્ટાંતો હતા ને વીણાનું શંખનું અને ત્રીજું કયું હતું નગાર હા વીણાયી વાદ્યમાનયય અને એવું હતું ત્યાં આવે આવું બધું યાદ હોય ને તો આમ ભણવાની બહુ મજા આવે ધમાધાતુ ધમાધમા શંખમ પ્રતાપવાન એ લીટ પરોક્ષ ભૂતકાળ લીટ નું રૂપ છે તો જેવી રીતે શું હતું આપણું હમ તો આ પહેલો મંત્ર છે તો એનું ભાષ્ય છે એકવાર જોઈ લઈએ પછી વિચારણા કરીશું સુંદર વિચારણ ભાથું પ્રાપ્ત થાય છે તો યથા લોકે હે સૌમ્ય પુરુષમ યમ કંચિત ગંધારેભ્ય જનપદેભ્ય જનપદ એટલે જનપદ જ્યારે હોય ને ત્યારે બહુવચન વપરાય જનપદ એટલે દેશ કોઈ દેશનો ઉલ્લેખ કરતી વખતે બહુવચન વપરાતું હોય છે એટલે ગંધારેભ્ય ગંધારાત એવું નથી લખ્યું ભારતેભ્ય એવી રીતે લખાય બહુવચનમાં જ વપરાય છે જેમ અપશબ્દ છે એ બહુવચનમાં વપરાય એવી રીતે જનપદ હોય એટલે દેશ હોય તો એ બહુવચનમાં વપરાય છે તો ગંધારે અભિનદ્વાક્ષ અને બદ્ધ ચક્ષુષમ આનીય તો અક્ષમ અભિનદ્ધ એટલે આંખે પાટા બાંધીને હાથે પાટા બાંધીને લાવવામાં આવ્યો છે મને મારા સ્વદેશમાંથી ગંધાર દેશમાંથી કોણ કોણ એટલે એકાંત જંગલમાં નિર્જન વનમાં અત્યંત વિગતે જને દેશે વિસૃજે તેને છોડી દીધો છે એક તો લૂંટીએ લીધો અને પછી મને આવી રીતે આંખે અને હાથ બાંધીને છોડી દીધો છે સહતત્ર દિગ્ભ્રમ ઉપેતઃ તો સૌથી પહેલાં તો શું થાય માણસ જાતે એ પાટા ખોલી ના શકે અને એને પોતાને પાછો દિગ્ભ્રમ થઈ ગયો હોય કઈ દિશા છે ક્યાં છું એ પણ નથી ખબર હવે યથા પ્રાંગ વા પ્રાંગ અંચનઃ પ્રાણમુખહ વા એટલે પૂર્વ દિશામાં મોઢું રાખીને બૂમો પાડે છે ઉદંગ એટલે અધરાંગ નીચેની દિશામાં એટલે કે ચારે દિશામાં ટૂંકમાં એ પ્રત્યંગવા પ્રધ્માયત શબ્દમ કુર્યાત વિક્રોશેત એટલે મોટે મોટેથી બૂમો પાડે છે ચીસો પાડે છે વિક્રોશ ઠાલવે છે કે અભિનદ્રાક્ષ અહમ ગંધારેભ્ય તસ્કરેણ આ ચોર ડાકુઓ વડે હું આવી રીતે અહીંયા આવી ગયો છું મને છોડી દીધો છે એટલે આટલું ભાષ્ય થયું પહેલા મંત્રનું હવે બીજો મંત્ર છે બહુ જ મહત્વનો સૌથી વધારે કોટ થતો હોય ને એવો આ મંત્ર છે છાંદોક્યનો તસ્ય યથા અભિનહનમ પ્રમૃ પ્રમુચ્ય તસ્ય જેવી રીતે યથા તેનું અભિનહનમ એટલે કે બદ્ધ ચક્ષુષમ બદ્ધ હસ્તમ એટલે જે એના હાથ અને આંખે પાટા બાંધેલા છે એ અભિનહનમ એટલે કે બંધનમ પ્રમુચ્ય તો એ બંધન કોઈક છોડે છે અને એ બંધન છોડીને આંખના પાટા હાથના પાટા છોડીને એને કહે છે કે આ દિશામાં તારો ગંધાર દેશ છે વ્રજ ઇતિ આ દિશામાં ગંધાર દેશ છે આ દિશામાં જા એતામ દિશમ વ્રજ વ્રજ એટલે જા એતામ દિશ જા સગ્રામા ગ્રામમ પૃચ્છન તો એ દિશામાં એ જાય છે આગળ વધે છે ગામે ગામ પૂછતો જાય છે ભાઈ ગાંધાર દેશ ક્યાં છે ગાંધાર દેશ ક્યાં છે તો ગામે ગામ પૂછતો જાય છે પંડિતો મેધાવી એ પંડિત છે મેધાવી છે જેવી રીતે એવી રીતે ગંધારાન એવ ઉપસંપદ ગંધાર દેશને જેવી રીતે પ્રાપ્ત કરે છે એવમ એવ ઈહ એ જ પ્રમાણે અહીં આચાર્યવાન પુરુષો વેદ તો આચાર્યવાન જેને આચાર્યવાન એટલે જે શિષ્ય જે સાધક હા આચાર્ય વાળો છે આચાર્ય આચાર્ય ધરાવનારો છે આચાર્યના ઉપદેશ શાસ્ત્રોક્ત સંપ્રદાય આચાર્ય આચાર્યના ઉપદેશ વાળો જે છે પંડિત મેધાવી છે એ જાણે છે પોતાના ગાંધાર દેશ એટલે સ્વદેશ સ્વદેશ એટલે શું અહીંયા સ્વરૂપ પોતાનું સહજ સ્વાભાવિક જે સ્વરૂપ છે સત પરમાત્માને પોતાના આત્મ સ્વરૂપે હું રૂપે જાણી લે છે પરમાત્માને આત્મ સ્વરૂપે જાણીએ તો જ કૃતાર્થતા છે અન્ય રૂપે જાણીએ અન્યત્ર જાણીએ તો કૃતકૃત્યતા નથી તો એ હવે અહીંયા એટલે આચાર્યવાન પુરુષો વેદ એ અપૂર્વતા છે અપૂર્વતા એટલે મેં કીધું ને પ્રમાણાંતર અનધિગમ્યત્વમ બીજા કોઈ પ્રમાણથી નહીં જણાય આચાર્ય વાનને જ જણાશે એટલે આચાર્ય વાનનો શું અર્થ કર્યો છે એ પણ જોઈશું આપણે એ જાણે છે જાણ્યા પછી શું છે જીવન મુક્તિ તો તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્યે આટલું જે છે ને વાક તમને દેખાય છે ને બરોબર મોટું તસ્ય તાવદેવ ચિરમ યાવત ન વિમોક્ષ્યે આ વિમોક્ષ્યે જે છે ને એ ઉત્તમ પુરુષનું ક્રિયાપદ છે છાંદસ પ્રયોગ છે પણ આપણે વિમોક્ષ્યતે એમ કરીને પ્રથમ પુરુષ સહ એટલે અહમ વિમોક્ષ્યે અને સહ હોય તો વિમોક્ષતે તો આપણે વિમોક્ષેનું વિમોક્ષતે કરી નાખવાનું છે તસ્ય તાવદેવ ચિરમ યાવન ન આટલું જીવન મુક્તિનું પ્રમાણ છે જીવન મુક્તિ માટે પ્રમાણ શું તો એટલે આ જીવન મુક્તિનું પ્રમાણ છે અને પછી અથ સત્ સંપદ છે એ વિદેહ મુક્તિનું પ્રમાણ છે તો આ પ્રમાણે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બંનેનું અહીંયા આ મંત્રમાં પ્રતિપાદન હા એ તો સમજાવું છું ના કઉ કઉ એટલે આ તો ખાલી કીધું કે આટલું જીવન મુક્તિનું પ્રતિપાદન છે જીવન મુક્તિનું પ્રમાણ છે જીવન મુક્તિ છે કે નહીં સદ્યો મુક્તિ છે કે નહીં તો ભાઈ પ્રમાણ છે આ આપણી પાસે અને વિદેહ મુક્તિનું પ્રતિપાદન અહીંયા થયેલું છે તસ્ય તસ્ય એટલે શું કે જે જિજ્ઞાસુ સાધક આચાર્યવાન પુરુષ છે શ્રદ્ધાળુ અને મેધાવી પંડિત એ જાણી લે છે સત પરમાત્માને આત્મ સ્વરૂપે એવો જે તત્વદર્શી જ્ઞાની થઈ ગયો છે એ જ્ઞાની તાવદેવ ચિરમ ત્યાં સુધી એને રાહ જોવાની છે યાવત પ્રારબ્ધ અહીંયા છે ને પ્રારબ્ધ એ કરતા છે અહીંયા લખ્યું નથી પણ આપણે સમજવાનું છે પ્રારબ્ધ જ્યાં સુધી એને છોડે નહીં પ્રારબ્ધ જ્યાં સુધી એને છોડે નહીં એટલી રાહ એને જોવાની છે તો રાહ જોવાની જે આ સીધે સીધું ભાષાંતર ખાલી કહું છું હું જ્યાં યાવત પ્રારબ્ધ કર્મ તમ આચાર્યવંત પુરુષમ ન વિમોક્ષતે તસ્ય તાવ દેવ ચીરમ એને એટલી રાહ જોવાની છે જ્યાં સુધી પ્રારબ્ધ એને છોડે નહીં કે પ્રારબ્ધનો ભોગ થાય ત્યાં સુધી એ જીવન મુક્તિનો અલૌકિક આનંદ માણે છે અને જ્યારે પ્રારબ્ધ છોડે છે અને અથ વિમો તે જ્યારે प्रारब्ધને છોડે ત્યારે એ પોતે સતસંપદ્ય સંપત્સ્યતે અહીંયા આપણે પ્રથમ પુરુષનું કરી નાખવાનું અથ સંપત્સ્યતે એટલે પ્રારબ્ધ કર્મ પૂરું થાય પ્રારબ્ધ ભોગવાઈ જાય પછી વિદેહમુક્ત થાય છે સંપન્ન થઈ જાય છે કોઈ જ ભેદ રહેતો નથી તો ઉપાધિ હતી એના લીધે ઉપાધિ ભેદની પ્રતીતિ થતી હતી કે જ્ઞાની છે વ્યવહાર કરે છે પરંતુ પ્રારબ્ધ જ્યારે એને છોડે છે ત્યારે સત પરમાત્મા અને જ્ઞાનીમાં સ્વરૂપતઃ પ્રતીતિ પણ કોઈ ભેદ રહેતો નથી એટલે સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ છે જીવન મુક્ત મહાત્મા સાક્ષાત સત પરમાત્મા સ્વરૂપ જ છે એવી સુંદર રીતે અહીંયા સમજાવવામાં આવેલું છે એકવાર ભાષ્ય જોઈ લઈએ પછી સુંદર આગળ વિચારીશું તો આપણે વિક્રોશ કરીએ કોણ બૂમો જેને ચોર લૂંટારું ડાકુઓ બધા લૂંટી ગયા અને આવી રીતે બાંધી દીધો એ વિક્રોશ કરી રહ્યો છે બૂમો ચીસો પાડી રહ્યો છે શું બૂમો ચીસો પાડી રહ્યો છે આપણું બંધનનું પણ અભિનય કરવો બંધનનો અભિનય કરી જાણે છે ભાષ્યકાર કે સાચું બંધન શું છે એટલે આપણે શું બૂમો પાડીએ છીએ આમાં કેમ ગયું હમ ચાલો જોઈ લઈએ તસ્ય યથા અભિનમહનમ મને દેખાતું કેમ નથી તસ્ય યથા અભિનહનમ યથા બંધનમ પ્રમૃત્ય તો કોઈક અહીંયાથી જ આવી જ રીતે ભાષ્ય શરૂ થયું છે તથા બંધનમ પ્રમુજ એનું બંધન છોડીને મુક્તવા એનું બંધન છોડીને કારુણિક કશ્ચિત કોઈક કારુણિક રસ્તે જતો કોઈક વટેમાર્ગું હોય એ કરુણાથી પ્રેરાઈને માત્ર એને કંઈ જોઈતું નથી છતાં કરુણાથી પ્રેરાઈને એતા દિશમ ઉત્તર ગંધારા એતામ દિશમ રજયથી પ્રબ્રત તો અહીંયા કે સારુણિક તો કારુણિક એવા આચાર્ય વડે કરુણાથી પ્રેરાઈને આચાર્ય એને બંધનથી મોક્ષ એને બંધનથી છૂટો કરે છે અને ગ્રામાત ગ્રામાતરમ પૃચ્છન પંડિત ઉપદેશવાન એટલે વિક્રોશ ક્યાં ગયો હમ યથા અયમ દ્રષ્ટાંત વર્ણિ સ્વિષ્યભ્ય ગંધારેભ્ય પુરુષ તસ્કર અભિનદ્રાક્ષ અવિવેક તો દૃષ્ટાંત શું છે ઓલા માણસને ગંધાર દેશમાંથી લઈ આવે છે આંખોએ પાટા બાંધેલા છે હાથે પાટા બાંધેલા છે અને એ બૂમો પાડે છે તો ગંધાર દેશ કયો છે તસ્કર કોણ છે પાટ્યા બાંધવા એટલે શું એ બધું ભાષ્યકાર સમજાવે છે

હા શું હતી અપૂર્વતા તેરમો ને ચૌદમો ખંડ જે અપૂર્વતા સમજાવે છે તો અપૂર્વતા શું છે ને એકવાર જોવી જોઈ લેવું જોઈએ દસમાની શો દસમા છોકરાના જે કિસ્સો છે દસમા છોકરાઓ દસે દસ છોકરાઓ દસમાને શોધે છે આખો દિવસ થાકે છે થાકી હારે છે રડે છે રોડ કકળ કરે છે પછી કોઈક આવી રીતે વડીલ આવે છે અને તમે શું શોધો છો કોને શોધો છો પૂછે છે તો ત્યારે બધા છોકરાઓ કહે છે કે આવી રીતે દસમો ખોવાઈ ગયો છે તો અપૂર્વતા જે વડીલ જે છે એ આવીને સમજાવે છે કે મેં દસમાને જોયો છે તમે ચિંતા ના કરો દસમો ખોવાયો નથી મળી જશે તો અપૂર્વતા શું છે દસમા છોકરાના કિસ્સામાં વડીલ જે ઉપદેશ આપે છે દસમો ખોવાયો નથી મેં જોયો છે તમે શાંત થાઓ વગેરે એ જે વસ્તુ છે ને એ અપૂર્વતા કે છે અપૂર્વતા સમજાવે છે એટલે આપણે સમજવાનું કે અપૂર્વતા આ ચૌદમો ખંડ કેવી રીતે અપૂર્વતા પહોંચાડે છે આપણને પરમાત્માની અન્ય રૂપે અને અન્યત્ર અન્ય રૂપે એટલે મારાથી અન્ય રૂપે અને અન્યત્ર કંઈક સાધના કરીશ ને હિમાલયમાં જઈશ ને પછી થશે કે કંઈક સાધના કરીશ અને થશે એમ અન્ય રૂપે અને અન્યત્ર દસમો મળવાનો નથી એટલે દસમાની શોધ દસે દસ છોકરાઓ કરતા હતા ત્યારે અન્ય રૂપે કરતા હતા અન્યત્ર કરતા હતા એટલે દસમાની શોધ અન્યત્ર કરતા હતા જ્યાં દસમું નથી ને ત્યાં કરતા હતા બરાબર અને અન્ય રૂપે કરતા હતા એટલે પરમાત્માની સતની આનંદની સલામતીની શોધ અન્યત્ર અને અન્ય રૂપે કરતા બંધ થઈએ આપણે એવું આ આચાર્યવાન પુરુષો વેદ જે વાક્ય છે ને એની અપૂર્વતા છે અપૂર્વતા એટલે બીજા કોઈ રીતે આપણી સુખની શોધ પૂરી થાય એવી નથી

દૂરદૃષ્ટ ભગવાન આ દુર્વાર સંસારના ભવનળમાં સંતપ્ત છું અને આ રૂપી પવન ગમે ત્યારે ફૂંકાય છે ને ગમે ત્યારે આ જ્વાળાઓ આવીને મને સંતપ્ત કરે છે તો પરદૃષ્ટ વાતયી ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યુ ભીતમ એટલે ભયભીત છું પ્રપન્ન છું શરણાગત છું મારો ઉદ્ધાર કરો ત્યારે સૌથી પહેલા આચાર્ય શું કહે છે આચાર્યનો શ્લોક ખબર છે ભયભીત ના થઈશું શાંત થા બે શાંતિથી આમ સૌથી પહેલા આમ આપણે ઓલા અત્યંત સંતપ્ત હોઈએ ભયભીત હોઈએ એવું આપણે સપનામાં પણ કંઈક આમ એવું ભયંકર સ્વપ્ન જોયું હોય ડરાવનું જોયું હોય ને જાગી જાય પછી મમ્મી કેવું કે શાંત થા કંઈ ડરવાની જરૂર નથી ડરવાની કોઈ જરૂર નથી ડરવાનું કોઈ કારણ નથી આજુબાજુમાં બરોબર તો એવી રીતે મા ભયષ્ટ વિદ્વાંસ સંસાર સિંધો તરણે સ્થુપાય મા ભૈષ્ટ વિદ્વાંસ એટલે કે હે વિદ્વાન તું ભય ના પા સૌથી પહેલું વાક્ય આ બોલે છે એને ટાઢક આપે છે કે ભાઈ જે દસમાને તું શોધી રહ્યો છે ખોવાયો નથી આપણે એને શોધી લઈશું ખોવાયો નથી એટલે ખોવાયો ન સાંત્વના આપે છે સાંત્વના એટલે આપે આપે છે છે નિશ્ચિંત કરી નાખે છે સૌથી પહેલો આચાર્યનો ઉપદેશ શિષ્યને નિશ્ચિંત કરી નાખે છે બરોબર એ અપૂર્વતા છે જે સંસારના દુઃખોથી સંતપ્ત હોય એને માત્ર માત્ર આ આચાર્યવાનું પુરુષો વેદરૂપી જે પ્રમાણ છે ને એ જ નિરાધ નિશ્ચિંતતા આપી શકે છે ટાઢક આપી શકે છે જે સુખ પાછળ જે નિરતીશય સુખને આપણે ઝંખી રહ્યા છીએ એને મેળવવા માટે હે શિષ્ય તારે કાંઈ કરવાની જરૂર નથી વાહ ભાઈ એવી મજા આવે આવું સાંભળવાની

અપૂર્વતા આપણે સમજીશું ને તો પછી એની ભક્તિ થશે ઉપદેશની એટલે એની મહત્તા સમજાશે એના માટે દ્રઢ કેમ કહ્યું પૂરું થઈ progress. આચાર્યના ઉપદેશની શાસ્ત્ર આચાર્યના ઉપદેશની અપૂર્વતા સમજવી અપૂર્વતાનું ડાયમેન્શન સમજવું અપૂર્વતાને ઓળખવી અને અપૂર્વતાને માણવી આપણા માટે બહુ જ જરૂરી છે આચાર્યનો ઉપદેશ જીવનની દરેકે દરેક ઘટનામાં આપણે તો જ લાગુ પાડી શકીએ જીવંત બનાવી શકીએ જો એની અપૂર્વતા આપણને ખબર હોય અપૂર્વતાને માણેલી હોય ઓળખેલી હોય અને અપૂર્વતા શું છે પરમાત્માની અન્યત્ર અન્ય રૂપે શોધ બંધ થાય છે એ સૌથી મોટી અપૂર્વતા છે પછી ટાઢક આપે છે નિરાત આપે છે નિશ્ચિંતતા આપે છે કે પરમાત્માને સુખને સલામતીને પ્રાપ્ત કરવા માટે કઈ કરવાની જરૂર નથી સુખી થવા માટે તો કંઈ જ કરવું ના પડે દુઃખી થવા માટે ઘણું બધું કરવું પડે આવું છે અત્યારે સુખી થવા માટે કશું જ કરવાની જરૂર નથી દુઃખી થવું હોય તો કંઈક કરવું પડશે દેહ દેહાથી ઉપાધિમાં તાદાત્મ્ય કરવું પડે અહમ અહમના સંબંધો ઊભા કરવા પડે આગ્રહો રાખવા પડે કેટલો બધો ભાર બોજો ચિંતા સહન કરવી પડે તો દુઃખી થવાય દુઃખી થવા આટલું બધું કરવું પડે સુખી થવા માટે કશું કરવાની જરૂર નથી આવું કોઈ આપણને તો એ કેટલું સારું લાગે છે એટલે કેવી ટાઢક આપે છે આચાર્યનો ઉપદેશ આપણને આવો ઉપદેશ જેમ વિવેક ચુડાવણીમાં માં ભિષ્ટ વિદ્વાંસ ત્યપાય વગેરે જે છે એવો ટાઢક કોઈક ઉપદેશ યાદ છે બીજો ક્યાંય આપણને સાંભળીને પણ આમ જરા કાન ઠંડા થઈ જાય સનત કુમારે નારદજીને શું કીધું

નહી નહી ખાલી પહેલું ચરણ પ્રજ્ઞાવાદ નથી ખાલી પહેલું જ ચરણ અશોચન અન્વશોચસ્વમ તું શોક ન કરવા યોગ્ય નો શોક કરી રહ્યો છે કશું ભીષ્મન ધ્રોણ ને કોઈ તું પણ

પણ અપૂર્વતા માટે તો તસ્કરો કોણ છે આંખે બધે પાટા બાંધ્યા છે એ કોણ છે બૂમો કેવી પાડે છે એ બધાનો સુંદર અભિનય કરેલો છે ભાષ્યમાં તો અહિયાં અભિનય કરેલો છે એટલે આપણા જીવન સાથે સાંકળી આપે છે કે આપણે એક્ઝેક્ટલી આપણે પોતે ગાંધાર દેશમાં ચોર ડુક લૂંટારવું પડે આપણા દેશમાંથી જાણે કે લૂંટાઈને આવી રીતે એકાંતમાં જતા જ રહ્યા છીએ આ તસ્કરોએ આપણને લૂંટી જ લીધા છે તો ગાંધાર દેશ એટલે શું મોક્ષ સ્વરૂપ આપણો સ્વભાવ ગંધાર દેશ એટલે આપણો સ્વદેશ સ્વભાવ સહજ તો મોક્ષ સ્વરૂપ જે છે આપણું જે સત સંપત્તિ જે સુષુપ્તિમાં આપણે ત્યાં જ હોઈએ છીએ ઊંઘીએ છીએ ઊંઘતા ઊંઘતા જ કોઈક આપણને ચોરી જાય ને એવી રીતની કંઈક પરિસ્થિતિ થયેલી છે મોક્ષ દેશ મોક્ષ પ્રદેશ સ્વદેશ જે છે આપણો સ્વરૂપ છે એમાંથી કોણે પાટા બાંધીને લૂંટી લીધા છે તો કામ ક્રોધ વગેરે જે અજ્ઞાનની સેના છે ને એણે આપણી શાંતિને ચોરી દીધી છે અને દેહાદી અરણ્યમાં દેહાભિમાન રૂપી અરણ્યમાં છોડી દીધો છે વિવેક જ્ઞાન ઉપર વાસના રૂપી પટ્ટી બાંધી દીધી છે વિવેક જ્ઞાન આપણું જે છે આપણા આપણી જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ આ ત્રણેય ઉપર જે વાસના રૂપી સ્વાભાવિક સંસ્કારો પ્રાકૃત સંસ્કારો રૂપી દ્રષ્ટિ બાંધી દીધી છે ભીમાન રૂપી અરણ્યમાં આપણને છોડી દીધા છે પાપ પુણ્ય કામ ક્રોધ વગેરે બધા તસ્કરોએ આવી રીતે અને દોરડું કયું વાપરેલું છે તો તૃષ્ણા રૂપી દોરડું વાપરેલું છે તૃષ્ણાને લીધે આપણી બધી જ શક્તિઓ દોડું બાંધેલું છે ને એટલે પોતે કશું કરી શકતો નથી પોતાનામાં આનંદ સામર્થ્ય છે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ છે જ છતાં પણ એને વાપરવાની સ્વતંત્રતા રહેતી નથી તૃષ્ણાને લીધે તો તૃષ્ણા રૂપી દોડું બાંધેલું છે અભિમાન અથવા તો પંચકોષમાં અભિમાન રૂપી ગાઢ અરણ્ય જંગલમાં છોડી દીધા છે બોલો બૂમો પાડે છે હું સંસારી છું મને આ બધું દુઃખ થાય છે વગેરે વગેરે વિક્રોશતી એટલે વિક્રોશ વિક્રોશ કરી રહ્યો છે પરિહાર માટે એ બંધનમાંથી છૂટવા માટે પ્રયત્ન તો કરે છે ને આમ આમ હાથ ગમે તેમ આમ કરતો હોય તો પરિહાર માટે પોતે પ્રયત્ન કરે છે સંસારના તાપમાંથી છૂટવા માટે શું પ્રયત્ન કરીએ છીએ આપણે પૂજા પાઠ ઉપાસના ને જપ ને અનુષ્ઠાન ને બધું બહુ કરીએ છીએ બધું જાતે છૂટવાનો પ્રયત્ન આપણે કરીએ જ છીએ આટલું આ કરીશ સોમવાર કરીશ વગેરે કરીને જાતે મંદિરમાં આવી રીતે ચાલતા જઈશું વગેરે જે કંઈ પણ માનતા વગેરે માનીએ ટૂંકમાં પૂજા પાઠ કર્મો ને ઉપાસનાઓ રૂપી પ્રયત્ન આપણે કરીએ જ છીએ જાતે છૂટવા માટે પછી ખબર પડે છે બૂમો પાડતા પાડતા સામર્થ્ય ખૂટી જાય છે ખબર પડે છે ગજેન્દ્રની જેમ કે આ બંધનમાંથી હું મારી જાતે છૂટી શકું એમ નથી એ ખબર પડે ને એને શરણાગતિ પ્રપત્તિ કહેવાય છે કે ત્યારે પછી શરણ સ્વીકારે છે પરમાત્માનું કે પરમાત્મા હવે મારી જાતે મારા પ્રયત્નથી હું આ દુઃખમાંથી છૂટી શકવાનો નથી ગજેન્દ્રએ ત્યારે જ શરણાગતિ સ્વીકારી હતી આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ છે એક હજાર વરસ સુધી તો એ પોતે જાતે એ મગર જોડે લડ્યો તો એક હજાર વરસ સુધી પછી ખબર પડી કે હવે મારું બળ ચાલે એવું નથી આની સામે ત્યારે શરણાગતિ સ્વીકારે છે કે હવે સુખ પ્રાપ્તિનો અને દુઃખ નિવૃત્તિનો ઉપાય મને ખબર છે અને મારું સામર્થ્ય છે ત્યાં સુધી આપણને ઈશ્વરની શરણાગતિની જરૂરત જણાતી નથી જ્યારે ખબર પડે ને કે સુખ પ્રાપ્તિનું મારું સામર્થ્ય નથી અને ઉપાય હું જોતો નથી આ સંસારમાં છૂટવાનું મારું સામર્થ્ય નથી અને દુઃખ મુક્તિનો ઉપાય હું કોઈ આ જગતમાં જોતો નથી આ જે નિશ્ચય થાય છે બુદ્ધિમાં એને શરણાગતિ કહેવાય તો ઈશ્વરની શરણાગતિ એટલે હા બોલો ત્યારે બધું યાદ આવે પછી પાછું ભૂલી જઈએ છીએ એટલે માયા નો રંગ કેવો છે એ જ આવે છે અહિયાં પાટા બાંધવાય એનો સુંદર અભિનય મહેશ આનંદ ગીરીજી કર્યો છે પાટા બાંધવાય એટલે શું એટલે શું છે આપણે ઈશ્વરની શરણાગતિ બૌદ્ધિક શરણાગતિ છે શરણાગતિ એટલે આવો નિશ્ચય સાચી સમજને શરણાગતિ કહેવાય એટલે ભ્રાંત સમજ હોય ને ત્યાં સુધી જ આપણે શરણાગત નથી થતા સાચી સમજ એટલે ભ્રમ ભાંગે આપે ત્યારે શરણાગત થઈએ શરણાગત થઈએ ને ત્યારે ઓલો પીગળે પછી પછી આપકી અરજ હે ભગવાન કંઈક કરો હવે તો ભગવાન એમને કશું ના કરે ભગવાન આપણા નિષ્કામ પુણ્યો તરફ જુએ ભાઈ આના ખાતામાં નિષ્કામ પુણ્યો કેટલા છે ભગવાન મફતમાં કશું જ કરે એવો નથી એટલે મફતમાં ઇન ધ સેન્સ નિષ્કામ પુણ્યનું ભાથું કંઈ ભેગું કર્યું જ ખરું નિસ્વાર્થ પ્રેમ કરેલો છે એટલે નિષ્કામ પુણ્યોનું એટલા માટે બહુ જ મહત્વ છે આપણા વૈદિક વેદાંત સિદ્ધાંતમાં નિષ્કામ પુણ્યોનું ભાથું જુએ છે અને પછી એ પુણ્યોને પાકવા દે છે ત્યાં સુધી તો પછી ઓલો બૂમો જ પાડ્યા કરે વિક્રોશન એટલે ગુરુ રૂપે અવતરે છે નિષ્કામ પુણ્યોની સામે જોઈને ભગવાન પોતે પછી પીગળે ગુરુ રૂપે અવતરે બંધનમાંથી છોડાવે ઉપદેશ આપે કે આ દિશામાં ગાંધાર દેશ છે આ દિશામાં જા એટલે આ ગાંધાર દેશ છે આ દિશામાં એને શું કીધું છે એટલે આપણું મોક્ષ તારું જીવન લક્ષ્ય છે પરમાત્મા તત્વમસી વગેરે કીધું એતામ દિશમ ગંધારાહા આ દિશામાં ગંધાર છે એ તત્વમસી મહાવાક્ય ઉપદેશ થયો અને એતામ દિશમ વ્રજ ઈદી આ દિશામાં જઈશ ને તો ગંધાર મળશે એટલે કે એનો ઉપાય એની સાધના એનું સાધન બતાવ્યું છે એટલે એતામ દિશમ ગંધારાહાથી લક્ષ્ય તત્વોમસી કહી દીધું અને એતામ દિશામ વ્રજ એના દ્વારા સાધનનો ઉપદેશ આપ્યો છે શ્રવણ મનન વગેરે તો વગેરે આખું જ ઉપદેશ એટલે સાધન અને લક્ષ્ય એટલે માર્ગ અને ધ્યેય બંનેનો ઉપદેશ આવી રીતે આપ્યો છે ગુરુએ હા તો પછી પહોંચે છે કઈ રીતે ઉપદેશ તો આપ્યો ગુરુએ આચાર્યવાન પુરુષો વેદ થાય કઈ ક્યારે તો પંડિતો મેધાવી ગ્રામાદ ગ્રામમ વૃચ્છન તો ગામે ગામ પૂછતો પૂછતો એ પહોંચે છે તો ગામ ગામ એટલે શું ગામે ગામ પૂછે એટલે ગામમાં રહેલા મહાત્માઓને પૂછે એટલે કે ગામમાં જે કોઈ મહાત્માઓ હોય એને પણ એ પૂછે કે ભાઈ જાય મોક્ષ વગેરે જે છે મારું સ્વરૂપ એની કંઈ ક્યાં ક્યારે ક્યાં પ્રાપ્તિ થાય વગેરે તો ગામે ગામ પૂછતો જાય છે એટલે કે એ આવી રીતે અનેક મહાત્માઓ સાથે સત્સંગ કરતો કરતો જાય છે પહોંચે છે અને પંડિત મેધાવી એની પણ સુંદર આપણે વ્યાખ્યા સમજવાની છે તો આ રીતે થયેલો છે આપણા પુણ્યોના પ્રતાપે જ આપણને આચાર્યની પ્રાપ્તિ થાય આચાર્યનો ઉપદેશ મળે એટલે નિષ્કામ પુણ્યોનો ખૂબ જ અહીંયા

એ એનું એનો ઉપદેશ એ સાંભળે છે ચકાસે છે મેઇન ઉપદેશ તો આ જે આચાર્યએ આપ્યો ને એ જ છે પછી પ્રત્યયત્ર સંગતિ માટે ને એ અન્ય મહાત્માઓને પણ પૂછે છે જેથી જ્ઞાન પુષ્કળ થાય પુષ્કલ એટલે દ્રઢ થાય પુષ્કલતા જરૂરી છે ધનવાન કોને કહેવાય જેને જેની પાસે એક રૂપિયો હોય એને ધન તો છે જ ને એની પાસે એને ધનવાન નથી કહેતા આપણે ધનવાન કોને કહેવાય જેની પર પ્રકૃષ્ટ માત્રામાં ધન હોય ને એને ધનવાન કહેવાય ભગવાન કોને કહેવાય છ એ છ ભગ પ્રકૃષ્ટ એટલે કે નિરતિશય માત્ર એના જેવા બીજા કોઈની પાસે નથી અને સૌથી વધારે એની પાસે છે એટલે એમની પાસે જેટલું છે ને એટલું કોઈની પાસે નથી તો પ્રકૃષ્ટ માત્રામાં ભગ હોય ને એને ભગવાન કહેવાય તો એવી રીતે જ્ઞાનની પુષ્કળતા માટે જ્ઞાનની દ્રઢતા માટે એને અકંપિત બનાવવા માટે અન્ય મહાત્માઓને પૂછે છે અન્ય ગુરુઓને પૂછે છે બ્રહ્મરૂપી મોક્ષરૂપી સ્વદેશ પહોંચવા માટે એક ગામ ગામ એટલે કે એક મહાત્માથી બીજા પાસે પૂછતો પૂછતો સત્સંગ કરતો કરતો એ જાય છે આવો સુંદર અર્થ કરેલો છે તો આચાર્ય આચાર્ય શું છે આચાર્યવાન પુરુષો વેદ આચાર્ય પાસે શાસ્ત્ર રૂપી તાળાને ખોલવાની ચાવી છે શાસ્ત્રો તો તાળું છે તાળા જેવું છે જેમ શિવજીની જટામાં ગંગાજી સમાઈ ગયા હતા હા એટલે જટાટવી જટારૂપી અટવી અટવી એટલે જંગલ જટાટવી ગલજ જલબ પ્રવાહ પાવિત સ્થળે એટલે જટા શિવજીની જે જટા છે ને એ વેદનું પ્રતીક છે તો વેદમાં જ્ઞાનરૂપી ગંગા ઉતરે ને એટલે અવતરે ને તો એ તો ખોવાઈ જાય એટલે આપણે જો શિવજીની જટામાં આવી રીતે જ્ઞાન શોધવાનો પ્રયત્ન કરીએ વેદમાં વેદરૂપી જંગલમાં આપણે તત્વમસી વગેરે જે જ્ઞાન શોધવાનો પ્રયત્ન કરીએ ને તો મળે જ નહીં ખોવાઈ જઈએ આ તો શિવજીએ કૃપા કરીને એક ધારા જ્ઞાન ગંગાની અહીંયા પ્રવાહિત કરી છે સંપ્રદાયવિદ્ધ પરંપરાગત આચાર્યો જે છે એ આ જ્ઞાન ગંગાનો પ્રવાહ જે છે ને આપણને મળેલો છે એ જ કામનો છે જટામાં તો આપણને કોઈ જંગલમાં આપણને જ્ઞાન ના મળે જંગલમાં એટલે વેદ મંત્રોમાં આપણે પરમાત્માને શોધવા જઈએ ને તો ના મળે એના બદલે જ્યારે વેદોક્ત પરમાત્મા જે છે એનો ઉપદેશ આપણને આચાર્ય દ્વારા પ્રાપ્ત થાય ત્યારે જ આપણને એનો લાભ મળે છે એ આપણા માટે એપ એપ્લાઇડ ઉપદેશ બની રહે છે એટલે શાસ્ત્ર આચાર્યોને પ્રમાણિત કરે છે આચાર્ય અને શાસ્ત્ર બંને પરસ્પર એકબીજાને ઉપકૃત કરે છે શાસ્ત્રનું પ્રામાણ્ય આચાર્યને લીધે છે આચાર્યનું પ્રામાણ્ય શાસ્ત્રને લીધે છે શાસ્ત્ર જ કહે છે કે આચાર્ય મુખે હું જ્યારે ઉપદેશ ત્યારે જ તારો શોક નિવૃત્ત કરીશ એટલે શાસ્ત્રને શાસ્ત્રપણું કે પ્રમાણ પ્રામાણ્ય કોણ પ્રદાન કરે છે આચાર્ય મુખેથી જ્યારે ઉપદેશાય ત્યારે એટલે આચાર્ય વગર શાસ્ત્રો કશું ના કરી શકે અને શાસ્ત્રો આચાર્ય વગર કશું ના કરી શકે આચાર્ય પણ શાસ્ત્ર વગર કશું ના કરી શકે અજ્ઞાન નિવૃત્ત ન કરી શકે એટલે આચાર્યનો શાસ્ત્ર શાસ્ત્રનો આચાર્ય મુખેથી ઉપદેશ જે થાય છે એ અગત્યનો છે એટલે શાસ્ત્ર આચાર્ય એકબીજાને માટે ઉપકાર્ય ઉપકૃત સંબંધથી જોડાયેલા છે કોમ્પ્લિમેન્ટરી છે એકબીજા માટે બંનેને બંનેની જરૂર છે બંનેને બંનેની જરૂર છે બંને એકબીજાને પ્રમાણિત કરે છે શાસ્ત્રો જે છે એ કેસેટ પ્લેયર છે અરે ઓડિયો કેસેટ છે અને આચાર્યો છે એ કેસેટ પ્લેયર છે એટલે કેસેટ પ્લેયર હોય તો જ આપણને કેસેટવાળું જે જ્ઞાન હોય એ મળે આપણને એટલે શાસ્ત્ર એટલે ટીચિંગ ટીચિંગ તો છે જ વિદ્યમાન છે

ઈતિ સુશ્રુમ ધીરાણા ચક્ષિરે ઈશાવશ્યમ આવુ હોય પછી કેનો ઉપનિષદમાં ઈતિ સુશ્રુમ પૂર્વેશાં યન સદ ચક્ષિરે એટલે એ બધું જ આચાર્યના ઉપદેશનું સ્મરણ કરાવે છે આ બધા વાક્યો કે પૂર્વેના આચાર્યોએ જેવો ઉપદેશ આપેલો છે એ જ રીતે આ અજ્ઞાન નિવૃત્તિ થાય છે એટલે તેરમા ખંડમાં તેરમો ખંડ જે મીઠાના ગાંગડા વાળું હતું એમાં શાસ્ત્રનું પ્રામાણ્ય એના ઉપર ભાર હતો ખંડ છે એમાં નું ઉપદેશ એના ઉપર ભાર છે હવે પંડિતો મેધાવી આચાર્યવાન પુરુષો વેદ એ બધા વાક્યો છે એ સમજવાના છે તો એકવાર ભાષ્ય જોવું છે તો પંડિત કોને કહેવાય હમ પૂછ્યું હા પંડિતો મેધાવી બે ક્વોલિફિકેશન આપણામાં હોવી જોઈએ જિજ્ઞાસુ સાધકમાં પંડિત કોને કહેવાય મેધાવી કોને કહેવાય તો પંડિત એટલે કેપેસિટી ટુ ઇન્ટરપ્રિટ શાસ્ત્રના વિવક્ષિત કે તાત્પર્યને અનુકૂળ આપણું અર્થઘટન હોય શાસ્ત્ર વાક્યોને આપણે દરેક જણ શ્રવણ કરે ને ત્યારે પોતાની રીતે અર્થઘટન કરતું હોય છે તો પંડિત કોને કહેવાય પંડિત શબ્દ ભગવદ્ ગીતામાં અનેક વખત છે પંડિતા સમદર્શિનઃ નાનું શોચંતી પંડિતા પંડિત એટલે આત્મબુદ્ધિ સંપન્ન તો આત્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જેને છે એને પંડિત કહેવાય તો યથાર્થ જ્ઞાન હોવું એટલે શું શાસ્ત્રનો વિવક્ષિત અર્થ ગ્રહણ કરવાની કેપેબિલિટી એટલે કે એ પ્રમાણેની યોગ્યતા હોય એટલે કેપેસિટી ટુ ઇન્ટરપ્રેટ સ્ક્રિપ્ચર્સ પ્રોપરલી એટલે શાસ્ત્રોને નું વિવક્ષિત અર્થઘટન ગ્રહણ કરવું શાસ્ત્રોનું વિવક્ષિત અર્થઘટન ગ્રહણ કરવું એને પંડિત કહેવાય છે એટલે પંડિત જ પંડિતની જ બુદ્ધિ એવી હોય જે શાસ્ત્રના અર્થઘટનને લગતા સંશયો છેદી શકે છે ગઈકાલે સંસ્કૃતના ક્લાસમાં વાત કરી કે માધવાચાર્યજી છે રામાનુજાચાર્યજી છે વલ્લભાચાર્યજી છે શંકરાચાર્યજી છે એક જ દ્વાસ ઉપરના સયુજા સખાયા વાક્ય છે શાસ્ત્રનું એનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન કરે છે માધવાચાર્યજી છે એ તત્વમસીનું તસ્યત્વમસી એ રીતે અર્થઘટન કરે છે તેનો તું છે એટલે દાસ છે સેવક છે એટલે નિત્ય ભેદ સ્વીકારે છે દ્વૈતવાદી છે રામાનુજાચાર્યજી વલ્લભાચાર્યજી વિશિષ્ટાદ્વૈતી કહેવાય વિશિષ્ટ અદ્વૈત એટલે તસ્મિન ત્વમસી તું એનો અંશ છે તું અંશરૂપે પરમાત્મામાં રહેલો છે દ્વાસ ઉપરણા સયુજા સખાયા ઋતમ પિબંતો સુકૃત્ય લોકે વગેરે બધા મહાવા જે વાક્યો છે એક જ શાસ્ત્ર છે છતાં અર્થઘટન અલગ અલગ કરેલું છે એટલે વેદાંતિ જ અદ્વૈતને અનુસરીને સાચું અર્થઘટન કરી જાણે છે એટલે શાસ્ત્ર વાક્યનું તાત્પર્યાર્થ વિવક્ષિતાર્થને સાચવીને અર્થઘટન કરવું દ્વાસ ઉપર્ણા સયુજા સખાયા બે પક્ષીઓ વાળું ઉદાહરણ છે સીધે સીધું જીવ અને ઈશ્વર એવા બે પક્ષીનું નિરૂપણ કરે છે એક કરતા ભોગતા સંસારી અને બીજો અ કરતા અભોગતા સંસારી તો અર્થઘટન કેવી રીતે કરવું સીધે સીધો વાચ્યાર્થ તો એવો છે કે બે પક્ષી છે બે ચેતન છે તો અનુકૂળ વિવક્ષિત અખંડાર શાસ્ત્રનો વિવક્ષિત અર્થ શું છે અખંડાર્થ

હમ તો દ્વા સુપર્ણ સોયજા સખાય રુતમ પિબંતો સુકૃતસ્ય લોકે એક જ અર્થ ઘટન એટલે ટૂંકમાં એક વાક્યમાં સમજવું હોય તો અકર્તા અભોક્તા સંસારી ઈશ્વર ચેતન જે છે એ સાચું છે એ જ સત્ય છે અકર ચૈતન્યનું અકર્તૃત્વ અભોક્તૃત્વ અસંસારીત્વ સાચું છે કરતા ભોગતા સંસારી રૂપે જે પક્ષી દેખાય છે ને એ તો વેસ છે દેખાડો છે એટલે ચૈતન્ય બે નથી ચૈતન્ય એક જ છે અકર્તા ભોગતા બીજું જે કરતા ભોગતા દેખાય છે ને પક્ષી એ તો ખોટે ખોટું દેખાય છે ખોટે ખોટું દેખાય છે એટલે વેશ છે એ ચૈતન્ય નથી વેશ છે ખ્યાલ આવ્યો દ્વાસ ઉપર્ણા સયુજા સખાયાનો આ અર્થ કહેવાય સમજવા માટે વિવક્ષિત અર્થ કયો છે અખંડાર્થ જ વિવક્ષિત અર્થ છે અખંડાર્થ એટલે ચૈતન્યનું અખંડાર્થત્વ એક અખંડ ચૈતન્ય છે એટલે એક એક એ ચૈતન્ય જ છે નિર્વિકાર અને જે આપણને કર્મો કરનારું ફળ ભોગવનારું વ્યવહાર કરનારું જણાય છે ને જીવ પક્ષી એ તો એનો દેખાડો છે વેશ છે આ પ્રમાણે શાસ્ત્રનો વિવક્ષિત અર્થ ગ્રહણ કરી શકે ને એવી બુદ્ધિને આ પંડિત કહેવાય છે એટલે પંડિત આવી રીતે ગ્રહણ કરી જાણે છે ઉપનિષદોના વાક્યોનું ઉદ્ધરણ થાય ત્યારે એનો વિવક્ષિત અર્થ ગ્રહણ કરી જાણે છે એટલે પંડિતને શાસ્ત્રના વાક્યોની મીમાંસા કરી જાણે છે પંડિત એટલે મીમાંસા કુશળહ પંડિતહ પંડિત કોને કહેવાય જે શાસ્ત્ર વાક્યોની મીમાંસા કરી જાણે છે એમાં કુશળ છે કુશળ જે એટલે એ નિપુણ છે કુશલ નિપુણઃ તો મીમાંસામાં નિપુણ છે પંડિત અને મેધાવી કોને કીધો છે તર્ક કુશલ મેધાવી તર્ક યુક્તિ અખંડાર્થને યુક્તિપૂર્વક જે સમજી શકે ને એને મેધાવી કીધો છે યુક્તિ તર્ક દોડાવીને અનેક શાસ્ત્ર વાક્યોને તર્કપૂર્વક જે પોતાની કસોટીએ પાર પાડે

અનુભવે હા બરોબર પંડિતને શું કેવાય મીમાસા કુશળ હોય અને બોલો તર્ક કુશળ હોય એટલે યુક્તિપૂર્વક શાસ્ત્ર વાક્યોને પોતાનામાં જીવંત બનાવે પ્રમાણિત કરે સમજી શકે વગેરે એટલે લોજિકલ ડાઉટ્સ જે છે યાર લાડુ ખઉં છું તો આનંદ તો આવે છે તો પછી હવે કઈ રીતે આ યોની હોય વગેરે એમ ટૂંકમાં શાસ્ત્રના વાક્યોને હું કઈ રીતે બ્રહ્મ હોઉં વગેરે શાસ્ત્ર લોજિકલ જે ડાઉટ્સ આવે છે એને રિઝોલ્વ કરવા માટે જે પ્રકારની આપણી તાકાત હોય અરે તાકાત જે પ્રકારની આપણી માનસિકતા હોય એ મેધાવીની છે તો ગાંધાર દેશની પ્રાપ્તિ થવી એટલે અહમ બ્રહ્માસ્મી મોક્ષ સ્વરૂપ આપણી જે સહજ સ્વાભાવિક સ્થિતિ છે એ અને એટલે પંડિતો મેધાવી આચાર્યવાન પુરુષો વેદ જો આચાર્યવાન પ્રથમા વિભક્તિ છે પંડિત મેધાવી પણ પ્રથમા વિભક્તિ છે એટલે જે જિજ્ઞાસુ સાધકના ત્રણ વિશેષણો લક્ષણો આપણને મળ્યા

જો ઈઝી ઈઝી બોલી ગયા ને અઘરું અમાર માટે રાખ્યું ચતુર્થી વિભક્તિ શું થાય આચાર્ય વતે શ્વેત કેતવે નમઃ આવી રીતે શોધવાના હોય આમ આપણે ભાષ્ય ખોલીને જોઈએ ને તો આપણને અને એકસો નામ મળી જાય બેઉ જણના એટલે પછી બની જાય એટલે મંગલાચરણ આવી જ રીતે શોધી શકીએ આપણે તો શ્વેતકેતુની જિજ્ઞાસા હતી કે સત પરમાત્માની ઉપલબ્ધિ હું કેવી રીતે કરું તો હું કૃતાર્થ થવું એટલે મને મારી કૃતાર્થતામાં રસ છે એટલે પરમાત્માને કેવી રીતે જાણું કારણ કે છે રૂપે જ્યારે પરમાત્માને જાણીશ તો વધુમાં વધુ શું થશે આપણો જે જીવન વ્યવહાર છે ને એ સુધરી જાય પણ ચરમ કૃતાર્થતા નથી ચરમ કૃતાર્થતા તો પરમાત્માની એટલે પરમાત્માનું ઈદમ બુદ્ધિગમ્ય રૂપ છે છે રૂપે જે આપણને ઉપલબ્ધ થાય છે એ એનાથી આપણો સર્વ સઘળો વ્યવહાર જે છે ને એ સુંદર સુમેળ જેને કહેવાય ને ધર્મને અનુસરીને થઈ જાય આપણે નિમિત્ત માત્ર બની રહીએ નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન ભક્ત જિજ્ઞાસુ ભક્તના જે જે બધા લક્ષણો છે ને એ એવું આપણું જીવન બની જાય પછી એટલે પરમાત્માનું ઈદમ બુદ્ધિગમ્ય રૂપ જે છે ને એટલે છે રૂપે જે પરમાત્મા રહેલા છે એ છ રૂપે પ્રસન્ન થવા જોઈએ છૂ રૂપે ઓળખાવા જોઈએ તો જ કૃતકૃત્યતા છે એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે છેમાંથી છ રૂપે પ્રગટ થાવ અસ્તિત્વોપલબ્ધવ્ય તત્વભાવે અસ્તિત્વે અસ્તિત્વ અસ્તિત્વોપલબ્ધસ તત્વભાવ પ્રસિદતિ છે રૂપે જ્યારે સેવા કરી હોય પરમાત્માની ત્યારે છૂ રૂપે પ્રસન્ન થાય છે અને પોતે પ્રગટે છે છૂ રૂપે જ્ઞાન આપણને નથી થતું છૂ રૂપે પ્રગટ થવાની જવાબદારી પરમાત્માની છે એટલે એ પોતે કરે છે આપણે આપણાથી થાય એવું છે જ નહીં એ આપણાથી થાય એવું છે જ નહીં શું છે યમે વૈષવ વૃણુતે તેના લભ્ય તસ્ય આત્મા વિવૃતે તનુ સ્વામી આપણે તો છે રૂપે વરણ કરેલું હોય સેવા કરી હોય છૂ રૂપે પ્રગટ થવાની જવાબદારી પરમાત્માની છે લાચાર્યવાન પુરુષો વેદ તસ્ય તાવ દિરમ યાવન વિમુક્ષ અથવા સત્સંપદ છે સુંદર જીવન મુક્તિનું બધું નિરૂપણ છે અને પાટા બાંધે છે ને એ પણ બહુ સુંદર છે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિમાં આવી રીતે દબાવી દે છે આ લોકો તૃષ્ણારૂપી દોરડું કેવી રીતે આપણા મૂળ સ્વભાવને ઢાંકે છે દબાવે છે વગેરે એ પણ એક જોવાનું છે ચૌદમો ખંડ ખરેખર બહુ જ સુંદર છે આપણા જીવનનું આપણી સાધનાનું આપણું પોતાનું પ્રતિબિંબ છે એનો અભિનય પણ સુંદર થયેલો છે તો આવતી વખતે જોઈશું ઓમ પૂર્ણમદઃ દૂર્ણમિ દમ પૂર્ણા પૂર્ણ મુદચ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય તે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો હરિ ઓમ